सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरमणि दर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

નિષ્કુળાંત કાવ્ય મધ્યે સ્વામીએ બાવીસ ગ્રંથોની રચના કરી છે ત્રેવીસમો ગ્રંથ સ્વામીનો ભક્ત ચિંતામણી તરીકે સત્સંગમાં ગણાય છે સ્વામીએ જે બાવીસ ગ્રંથોની રચના કરી છે એ ગ્રંથો આપણા જીવનને બહુ મોટું ઘડતર આપે છે આપણને ભગવાનમાં કેવું હેત હોવું જોઈએ આપણને આ જગતમાં કેવો વૈરાગ્ય હોવો જોઈએ આપણી ભગવાનના વચનમાં વર્તવા માટેની કેટલી તૈયારી જોઈએ ભગવાનને ભજતા દુઃખ આવે ત્યારે કેટલી ધીરજ જોઈએ સ્નેહ કેવો ભગવાનમાં જોઈએ ભગવાનનો સર્વોપરીપણાનો નિશ્ચય કેટલો ઉત્કૃષ્ટ જોઈએ સાધુના લક્ષણો કેવી રીતે આવે અને સાધુ થયેલા કેવા વિચારો કરવા મનની લડાઈઓને કેવી રીતે જીતવી આવા અલગ અલગ વિષયને મુખ્ય બનાવીને સ્વામીએ નાના મોટા ગ્રંથોની રચના કરી છે છેલ્લે આપણે મનગંજન ગ્રંથ એની પૂર્ણાહુતિ કરી અને આપણે આજે ગુણ ગ્રાહક ગ્રંથની અંદર પ્રવેશ કરવો છે ગુણ ગ્રાહક એકસો એક આ ગ્રંથની રચના ક્યારે થઈ છે અને આ ગ્રંથની પૂર્ણાહુતિ ક્યારે થઈ છે એ ગ્રંથની અંદર ઉલ્લેખિત નથી પરંતુ આ ગ્રંથ લખતા સ્વામીને કદાચ એક જ દિવસમાં સ્વામીએ ગ્રંથ લખી રાખ્યો હોય એવું જણાય છે એકસો એક દોહાનો ગ્રંથ લખવો આવા મોટા પુરુષ માટે કઈ કઠન નહોતો ગુણ ગ્રાહક આ શબ્દને આપણે ઘણી વખત સાંભળેલો છે ગુણ ગ્રાહક એટલે કે ગુણને ગ્રહણ કરવા વાળો એને ગુણ ગ્રાહક કહેવાય ગુનોને ઈચ્છાવાળો ગુનોને મેળવવાની ઈચ્છાવાળો એને ગુણ ગ્રાહક કહેવાય દુકાન ઉપર જાય એક દુકાનદાર હોય અને એક ગ્રાહક હોય ગ્રાહક એટલે ગ્રહવાવાળો લેવાવાળો ઈચ્છાવાળો ગુનોની ઈચ્છાવાળો જે હોય એને ગુણ ગ્રાહક કહેવાય તેલ લેવાની જેને ઈચ્છા હોય એ તેલનો ગ્રાહક કહેવાય અનાજ લેવાની ઈચ્છા હોય એ અનાજનો ગ્રાહક કહેવાય એમ જેને ગુણને લેવાની ઈચ્છા હોય ગુણને કેળવવાની ઈચ્છા હોય એને ગુણ ગ્રાહક કહેવાય જેવી રીતે મનગજન હતો એટલે કે મનને હરાવવું એવી રીતે ગુણ ગ્રાહક એ જે આ ગ્રંથનો મુખ્ય શીર્ષક છે એ આપણને એવું ચોક્કસ સમજાવે છે ગુણોને જીવનમાં ગ્રહણ કરવા આ ગ્રંથની અંદર સ્વામીએ એવું દેખાય છે કે જગતની કોઈ પણ વસ્તુમાં જે સારા સારા ગુનો છે એમાં પણ આ જગત આખું પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતોમાંથી બનેલું છે આપણું શરીર રૂપી પિંડ જગત પણ આ પાંચ જ તત્વોમાંથી બનેલું છે આ પાંચ તત્વ દ્વારા જે જે રચનાઓ થઈ છે એ પછી વસ્તુની હોય કે કોઈ પણ બાબતની હોય એમાં જે સારા ગુનો છે એ બતાવીને સ્વામીએ એ સારા ગુણોથી શું ફાયદો થાય એવું અંદર જણાવેલું છે ગુણિયલ જીવ પ્રાણી માત્ર છે એને બધાને પસંદ કરે છે પણ દુર્ગુણોવાળાને કોઈ પસંદ કરતું નથી માટે ડાયા માણસો જે હોય સાના માણસો જે હોય બુદ્ધિવાળા જે હોય એને સ્વામીનો કહેવાનો અર્થ એવો આ અનુભવાશે કે પોતાના દુર્ગુનો ત્યાગ કરવો અને ગુનોને ગ્રહણ કરવા જગતની અંદર રહેલા વસ્તુ પદાર્થ વ્યક્તિ કે જીવ પ્રાણી માત્રના જે ગુણો છે એના વિશે સ્વામી થોડાક થોડાક દ્રષ્ટાંતો દેશે અને સ્વામી કહેશે કે એમાં આ ગુણ છે તો એને બધા ઈચ્છે છે પણ આમાં અવગુણ છે તો એને કોઈ ઈચ્છતું નથી માટે ગુણોને ગ્રહણ કરો ગુણોને ગ્રહણ કરવાની વાત સમજાવીને સ્વામી તો મોટા પુરુષ છે સત્પુરુષને તો એક જ વાત હોય કે મારા યોગમાં આવેલો જીવ ભગવાન સુધી પહોંચે ભગવાનને પામે ભગવાનમાં જોડાય ધામમાં એની પ્રીતિ બંધાય મૂર્તિમાં બંધાય એટલે સ્વામી એ બધા જ ગુણોને ભગવત પરાયણ કરવા માટે સ્વામી આપણને સર્વે મોમુકશુને એક તો ગુણ ને લેવાની દ્રષ્ટિ આપશે બીજું ગુણને કેળવવા માટેની દ્રષ્ટિ આપશે ત્રીજું ગુણને કેળવ્યા પછી એ ભગવાનને વર્ણિય થાય એવા બનાવવા માટેનો સ્વામીનું વજન સૌથી વધારે આ ગ્રંથમાં લાગશે કારણ કે સદગુની હોવું એના કરતા પણ વધારે જરૂરી છે સદગુની મય હોવું સ્વામી આવી કંઈક વાતો આપણને આ ગ્રંથની અંદર કરશે ગ્રંથનો વિષય મુખ્ય એટલો જ છે ગુનોને ગ્રહણ કરવા અને એ સદ્ગુનો ભગવાન પરખ થાય એવી રીતે જીવવું એનું નામ ગુણ ગ્રાહક છે આવો શ્રી નિષ્કુળન સ્વામી રચિત કાવ્ય સંગ્રહ ગુણ ગ્રાહક એ ગ્રંથમાં આપણે મહારાજના ચરણોમાં વંદન કરી સદગુરુ નિષ્કુળન સ્વામીના ચરણોમાં વંદન કરી આપણા ગુરુદેવના ચરણોમાં વંદન કરી સંતો ભક્તો બધા ચરણો વંદન કરી ગુણ ગ્રાહક ગ્રંથની શરૂઆત કરીએ દરે હું લાગુ લડી પાર્વતી તનો પાય શુદ્ધ બુદ્ધિ દિય શ્યામ વીર

દરેક કાર્યની શુભ શરૂઆત વિઘ્ન વિનાયક દેવના સ્મરણથી થાય છે વિઘ્ન વિનાયક દેવ એ વિઘ્નોને નાશ કરવાવાળા છે આ જીવાત્માને અહીં આગળ જે વાત થાય છે એ આ લોકના કોઈ કાર્ય માટેની વાતો થતી નથી અહીં જે વાતો આવશે જે વાતો કરવાની છે જે વાતોને વાંચવાની છે આ ગ્રંથના જે કરતા છે એના અભિપ્રાયમાં આપણા આત્માનું આત્યંતિક કલ્યાણ કરવા સિવાયનો બીજો કોઈ પણ અભિપ્રાય આ ગ્રંથમાં નથી વિઘ્નોને દૂર કરવાનું કાર્ય વિઘ્ન વિનાયક દેવ કરે છે ત્યારે સ્વામી અહીં આગળ લખે છે લંબો દરે હું લાગુ લડી પાર્વતી તનુપાય લંબો દર એટલે કે ગણપતિ પાર્વતી તનુ એટલે કે પાર્વતીના જે પુત્ર છે એને હું પાય લાગુ છું પગે લાગુ છું શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર શંકર સુથો સહાય ગણપતિજી ની પત્ની છે ને બુદ્ધિ એટલે કે છે શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર શંકર સુથો સહાય શંકર સુત એટલે ગણપતિ તમે મને શુદ્ધ બુદ્ધિ આપો અને મારી સહાય કરો નિષ્કુળન સ્વામીએ મંગલાચરણ ગણેશજીને યાદ કરીને કર્યું છે કોઈકને એમ થાય કે સ્વામીએ મહારાજને કેમ યાદ ના કરે અહીંયા આગળ મહારાજની સ્મૃતિ કેમ ના કરી બધા ગ્રંથોની શરૂઆતમાં તો મહારાજની સ્મૃતિ કરે છે અહીં આગળ ગણેશજીને યાદ કર્યા છે મોટા પુરુષો છે એનું જેવી વાતો આવે છે બીજી વાત એ છે કે ગણપતિજી નું સ્મરણ કરવું એ આપણી વૈદિક પરંપરામાં ચાલ્યો આવતો ક્રમ છે કોઈ પણ કાર્યમાં મહાપૂજામાં પણ આપણે કરવી છે પૂજા મહારાજ અને મુક્તોની પણ સૌથી પહેલા આપણે ગણેશજીને કષ્ટભંજન દેવ એની પૂજા કરીએ છે કારણ કે ભગવાન એમને અધિકાર આપ્યો છે ભગવાન એમને કાર્ય માટે માન્ય કર્યા છે કે વિઘ્નોને દૂર કરવા માટે વિઘ્ન વિનાયક દેવ એમની સ્થાપના કરેલી છે ભગવાન એમને વરદાન દીધેલું છે ગણપતિ ગણપતિ ગાઈ એ અવગુણ મટે અને એક ગણપતિ ગણપતિ ગાવાથી જ અવગુણ મટે એવું કે છે તન અર્થ શું ગણપતિ ગણપતિ ભજન ચાલુ કરી દે એટલે અવગુણ મટી જાય એમ નથી સ્વામી કે છે શુદ્ધ બુદ્ધિ દીઓ શ્યામ ગણેશજી ની સ્તુતિ કરીને સ્વામી શુદ્ધ બુદ્ધિ ની માગણી કરે છે એ શુદ્ધ બુદ્ધિ જે થાય એનાથી અવગુણ દેખાય બુદ્ધિની અંદર જ્યાં સુધી બ્રહ્મ છે અશુદ્ધ બુદ્ધિ છે ત્યાં સુધી એને પોતાના અવગુણ દેખાતા જ નથી ગુણ ગ્રાહક ગ્રંથનું વજન એની ઉપર છે કે પોતાના અવગુણના દર્શન અને ભગવાનનું કુદરતની રચેલી આ સૃષ્ટિમાં ગુણના દર્શન કરીને ગુણને મેળવવાની પ્રકૃષ્ટ ઈચ્છા એનું નામ આ ગુણ ગ્રાહક ગ્રંથનો પાયો છે આ ગ્રંથની શરૂઆત એમ કે છે અવગુણ માટે અનેક પહેલા તો મુમુક્ષુને ખબર હોવી જોઈએ કે મારામાં અવગુણ અનેક છે આપણે મુમુક્ષુ છીએ આપણે કલ્યાણના માર્ગે ચાલેલા છીએ આપણને એ વસ્તુનું ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ કે આપણી અંદર આટલા અવગુણ પડેલા છે તમે કોઈ ગાડી લઈ અને લોંગ રૂટ ઉપર નીકળ્યા છો અને તમને ગાડીમાં કેટલી ખામી છે એની ખબર નથી કે આ ગાડીનું એન્જિન તપી જાય છે આ ગાડી આટલા કિલોમીટર ચાલીને ઊભી રહી જાય છે ગાડીની અંદર જે ટાયર છે જૂના છે એનું કશું જ જ્ઞાન ના ને તમે ગાડી લઈને નીકળી જાઓ તો ઉપાધિ થાય ગાડી તો સારી જ છે ઘણા ભક્તો પાસે ગાડીઓ બે બે હોય આપણે કહીએ કે હાલો આ ગાડી લઈ લો અહીં જવું છે તો કે ના પચાસ થી દૂર જવાનું હોય તો આ ગાડી કામની નથી ખબર પડી જાય તો વ્યક્તિ પરંતુ આપણી સૌથી મોટી કમનસીબી કો આપણો સૌથી મોટો મોહ કો આપણી સૌથી મોટી ભૂલ કો આપણી સૌથી મોટી મૂર્ખામી કો આપણું સૌથી મોટું અજ્ઞાન કો આપણું સૌથી મોટું ઘેલા પનુકો કે આપણું સૌથી મોટું નીચ છે પોતાના અવગુણ આપણને દેખાતા નથી અવગુણના જે દર્શન ન થવા પોતાના આનાથી મોટી ભૂલ કહી આનાથી મોટી ભૂલ કઈ શાસ્ત્રો પણ કે છે અને સજ્જનો પણ કે છે સંત પણ કે છે ભક્ત પણ કે છે માટે આ ગ્રંથ આપણને સૌથી પહેલો ના દે પોકારે છે પોતાના અવગુણને ખોળીએ અનેક અવગુણો અનેક અવગુણો આપણી અંદર પડેલા છે એ અવગુણને ખોળીએ ખોળ્યા પછી એનાથી ડરી ન જઈએ પણ એક એક અવગુણને કાઢીને એ અવગુણની જગ્યાએ ગુણને બેસાડવા છે જેવી રીતે મનગંજન ગ્રંથની અંદર પરતક મનને ઉડાડીને એની ઉપર નિજ મનને ગાદ્ય બેસાડવું હતું એમ આપણે અવગુણની સીટો ખાલી કરીને એની ઉપર ગુણને બેસાડવા છે ગુણને બેસાડવા છે એ નક્કી કરીએ અવગુણ ટાળવો છે અને અવગુણ ટાળવા માટેનો પ્રયત્ન કરીએ તો શું આપણા જીવન દરમિયાન આપણે અવગુણને ન ટાળી શકીએ એવા પુરુષ પ્રયત્નશીલ ભગવાનના સંતો ભક્તો છે કે જેની અંદર જે અવગુણ હતા એને ખોડી ખોડીને કાઢ્યા છે તમે પણ જોતા હશો કે ભાઈ આમનો તો પાંચ વર્ષ પહેલા સ્વભાવ આવો હતો અને આજે તો આવા થઈ ગયા એવું દેખાતું હશે ઘણા બધા એવા હશે કે પોતે પોતાના સ્વભાવનો સુધારો કર્યો અવગુણને કાઢ્યો એ કાઢવો પડે ગણપતિ ગણપતિ ગાઈએ અવગુણ મટે અનેક ગુણવીન ગોવિંદ નારી જે છી જે નયવ ગુણ છે ગુણ વિના ક્યારેય ભગવાન રાજી થતા નથી છી જે અવગુણ છે એક નાશ ના થાય અવગુણનો ત્યાં સુધી ભગવાન રાજી ના થાય ભગવાનને આપણે રાજી કરવા છે ભગવાનનો રાજીપો આપણી ઉપર રહે એવા આપણે થાવું છે આવી જો આપણને પહેલાં તો તમન્ના જાગશે ઈચ્છા જાગશે કે મારે ભગવાન મારી ઉપર અખંડ રાજી રહે એવું કરવું છે પછી અવગુણને નાશ કરવા તરફ આપણો પ્રયત્ન થશે આપણું મુખ્ય કાર્ય આ ગ્રંથ દરમિયાન અવગુણને ઓળખીને અવગુણને કાઢવા અને ગુણને જ્યાં જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવા અને ભગવાનને વર્ણીય એ ગુણને કરવા આ આપણું મુખ્ય લક્ષ્ય છે આ ગ્રંથમાં આ ગ્રંથની શરૂઆત કરીએ છે ત્યારે એકાંતમાં બેસીને આજે કાલે જ્યારે સમય મળે ત્યારે વિચાર કરીએ એક કાગળ પેન લેવા અને પોતાના અવગુણનું લિસ્ટ કરવા માટેનો પ્રયત્ન કરવો ઈમાનદારીથી કરવો વફાદારીથી કરવો પોતાના આત્માને સાથે છેતરપિંડી કર્યા વિના કરવો એક કાગળમાં પોતાના અવગુણ શોધવા પ્રયત્ન કરવો કે ચાલો હું ભગવાનનો ભક્ત છું સંત છું પૂજા કરું છું માનસી કરું છું ભગવાનને અર્થે થાળ કરું છું સંતોની સેવા કરું છું બધું જ છે પણ હજુ અવગુણ કેટલા છે ગુણની પણ ખબર હોવી જોઈએ શ્રીજી મહારાજે કહ્યું બુદ્ધિવાળો છે એમાં પોતામાં રહેલા ગુણની પણ ખબર હોય ને અવગુણની પણ ખબર હોય ભલે ભગવાન અને મોટાની કૃપાથી સંતો ભક્તોની કૃપાથી પાંચ સદ્ગુણ મળેલા હોય તો એની પણ ખબર રાખવી એનું વજન ના રાખવું સદગુણ છે ભગવાનને મોટાની કૃપાથી એની કદાચ ખબર હોય તો એનો વાંધો નથી પણ એનું વજન આવે ને તો પ્રોબ્લેમ કરે કારણ કે માની લો કે નાવ છે નાવ અને નાવમાં એ નાવ બસો કિલો વજન ઉપાડે એવું છે પણ એ નાવમાં આપણે બે જણ બેઠેલા છીએ અને સો કિલો વજન થયેલું છે અને બીજા દોઢસો કિલો અંદર પથરા ભરીએ તો નાવ તરે કે ડૂબે ડૂબી જાય પથરા ભરો તો ડૂબી જાય હવે પથરાની જગ્યાએ કદાચ દોઢસો બસો કિલો હીરા ભરીએ તો તોય ડૂબે અને હીરાની જગ્યાએ માની લો સોનાના પાટડા ભરીએ તો તોય ડૂબે કારણ કે નાવની કેપેસિટી બસ્સો કિલોની છે પથરા ભરો કે સોનું ભરો હીરા ભરો ડૂબે એમ આપણા આત્માને અવગુણ છે ને પથરા જેવા છે તો ડુબાડે એવા જ છે પણ જે સદ્ગુણ હોય ભગવાનને મોટાની કૃપાથી હોય પૂર્વ જન્મના સુકૃતને કારણે હોય પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારોના કારણે હોય પૂર્વ જન્મોની ભગવાનને મેળવવાની મહેનત ચાલુ હતી ઘણા એટલે હોય આ જન્મે ભગવાનના મોટા પુરુષ સંતો ભક્તોની કૃપા હોય એટલે હોય પણ એ જે સદગુણો છે સોના ને હીરાની જગ્યાએ છે પણ એનું પણ જો વજન હોય તો નાવડું ડુબાડે એટલે નિષ્કુળ સ્વામી એકદમ હળવું આપણું નાવ રે અને ભાવસાગર પાર સહેજે ઉતરી જાય એવી વાતો આ ગ્રંથમાં બતાવવા માગે છે ગણપતિ ગણપતિ ગાવાથી અવગુણ મટે અનેક એનો અર્થ એ છે સ્વામી એવું કહેવા માગે છે કે વિઘ્ન વિનાયક દેવ એને વિનવીને એમ કહેવા માગે છે અમારું મુખ્ય કાર્ય અવગુણનો નાશ કરવાનો છે એમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવવા દેતા નહીં શુદ્ધ બુદ્ધિ આપજો મોહવાળી બુદ્ધિ ન થઈ જાય એવી તમે દયા રાખજો કારણ કે મોહવાળી બુદ્ધિ થાય ત્યારે મોહાંધને પોતાના જ ગુણ દેખાય બીજાના અવગુન દેખાય અને મોહિત વ્યક્તિ કહેવાય મોહિત વ્યક્તિ કહેવાય મોહ પામી જાય ધૃતરાષ્ટ્રને બધી જ ખબર હતી શું કરાય ને શું ન કરાય આ ન્યાય શું છે ને અન્યાય શું છે પરંતુ દુર્યોધનનો શું હતો મોહ હતો મોહના કારણે બુદ્ધિ ઉપર બુદ્ધિ ઉપર અંધકાર છવાઈ ગયો હોય એવા તો શ્રેષ્ઠ શ્રેષ્ઠ પુરુષો આ પૃથ્વી ઉપર થયા ભારતની ધરાવ ઉપર તો એવા અનેક અનેક પુરુષો થયા કે જે ખરેખર ગુનિયલ હતા જે ખરેખર સદ્ગુની હતા જે સુરવીર હતા બુદ્ધિવાન હતા છતાં પણ જ્યારે મોહરૂપી અંધકાર છવાયો છે એમની બુદ્ધિમાં ત્યારે કર્તવ્ય કર્તવ્યનું ભાન નથી રહ્યું ન્યાય અને અન્યાયનું ભાન નથી રહ્યું શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી એનું ભાન નથી રહ્યું શું બોલવું અને શું ન બોલવું એનું ભાન નથી રહ્યું અને એના કારણે હજારો નિર્દોષોને સજા ભોગવી પડી છે એવું પણ ઇતિહાસોમાં આપણને જોવા મળે છે માટે કલ્યાણના માર્ગમાં શુદ્ધ બુદ્ધિ બહુ જરૂરી છે દૂષિત બુદ્ધિ ક્યારેય પણ કલ્યાણનો રસ્તો ખોડી શકતી નથી કારણ કે જીવની આંખો બુદ્ધિ છે જીવની જે આંખો છે ને બુદ્ધિ છે આ જે આંખો દેખાય છે જીવની આંખો નથી એ શરીરની આંખો છે પણ જીવ છે ને એ બુદ્ધિરૂપી આંખથી જોવે છે બુદ્ધિરૂપી આંખથી જ બધું કરે છે હવે આંખમાં જ કણું પડી ગયું હોય આપણે આંખથી જોવું છે પણ આંખમાં જ કણું પડી ગયું હોય તો શું દેખાય કાંઈ ના દેખાય આંખની ઉપર જ કાળા ચશ્મા પહેરી દીધા હોય તો શું દેખાય કાળું દેખાય આંખ ઉપર લીલા ચશ્મા પહેરી દીધા હોય તો લાલ પહેર્યા હોય તો એવી જ રીતે બુદ્ધિની અંદર જ્યારે મલિનતા આવી જાય સંગે કરીને આવે પૂર્વના સંસ્કારે કરીને આવે પોતાના મોહને કારણે આવે બુદ્ધિમાં જયારે એ પ્રકારના ચશ્માઓ આવી જાય ત્યારે બુદ્ધિમાંથી એવું જ દેખાય અને જીવનું પતન થાય જીવની આંખો બુદ્ધિ છે માટે બુદ્ધિ જેટલી શુદ્ધ આંખો જેટલી તેજસ્વી એટલી એ દૂર સુધીનું જોઈ શકે એટલું એ સારી રીતે બધું નિરૂપણ કરી શકે હવે આંખે અંધાપો આવી ગયો મોતિયો આવ્યો હોય ને પછી કો દાદાને દાદા ઓલું વાંચો તો શું વાંચે કહો એક દાદા ગાડી લઈને નીકળ્યા પંચ્યાસી વર્ષે ગાડી લઈને નીકળ્યા અમેરિકામાં હવે દાદાને બીજું બધું તો બરાબર હતું ને બધું તો પણ આંખો એ કાંઈ હરખું નહોતું એટલે દાદા નીકળ્યા જીપીએસ લઈને અને ગાડીને ચલાવે હવે ગાડી ચલાવે જીપીએસ લઈને નીકળ્યા એટલે જીપીએસ બોલે ને કંઈક એટલે દાદા શું કરે બોર્ડ ઉપર આમ જોવે એ દૂરથી જોવાનું ચાલુ કરે ત્યારે લીલું લીલું થોડું દેખાય લીલું દેખાય ને પછી બોર્ડ ઉપર અક્ષર ભેગા કરવા જાય ત્યાં તો બોર્ડ જતું રહે એક દાદા અમને આવા મળી ગયા તા બીજા દેશમાં કેનેડામાં ઓહો બોર્ડ વંચાય નહીં ને અમારે પાંચ કલાકના રોડ ઉપર દાદા ગાડીમાં આવી ગયા ડ્રાઈવર તરીકે હેરાન હેરાન થઈ ગયા બોલો પાછા દાદા અમારી પર ખીજાય જાય ધોન બંધ કરો કે તમારી ધૂનને લઈને ડિસ્ટર્બન્સ થાય છે અરે દાદા તમારા માઇન્ડ ઉપર પડદા પડી ગયા છે અને આંખે દેખાતો નથી અમારી ધોન શું વિઘન કરે પણ ત્યાર તો કંઈ બોલાય નહીં એ જ સારથી હોય આપણા ટર્નિંગ લીધો તે ગાડી રોડની વચ્ચે ઊભી રાખી દીધી આમાં ચાલુ હાઈવે હોય ને એની ગાડી આમ આમ ટર્ન લઈને વચ્ચે જ ઊભી રાખી દીધી ગભરાઈ ગયા ગાડી આવતી તીતે ઊભા રહી ગયા ત્યાં ત્યારથી નિયમ લીધો કે વૃદ્ધોને પાછળ બેલ્ટ બાંધીને બેહાડવા એને કોઈ ડ્રાઈવર બનાવવા નહીં નહીં તો કંઈક ઉપાધિ થાય હવે મોતિયા આવી ગયેલા હોય ને મગજની અંદર એ ડીશો બધી ઘસાઈ ગયેલી હોય હવે એ કેમ ભેગી કરે એવી રીતે બુદ્ધિની અંદર જ્યારે મોહરૂપી મોતિયા લાગી જાય છે બુદ્ધિમાં જ્યારે પોતાને વિશે સારના જ્યારે અંધકાર છવાઈ જાય છે બુદ્ધિને વિશે જ્યારે પોતાના જે સદગુણો છે એના વજનરૂપી ચશ્મા પહેરાઈ જાય છે જે થોડા ઘણા પાંચ દસ આવ્યા હોય એ ત્યાર પછી એ બુદ્ધિ ખરેખર જે ગુણોને મેળવવાના છે એ ગુનો તરફ જવા તૈયાર થતી નથી એટલે સૌથી પહેલી શરત છે કલ્યાણના માર્ગમાં શુદ્ધ બુદ્ધિ આંખો ચોખ્ખી જોઈએ આંખોની અંદર ટીપા નાખીને પણ એને ચોખ્ખી કરવી પડે ચશ્મા કઢાવીને પણ એને ચોખ્ખી કરવી પડે અને એ આંખોનો પ્રકાશ જ્યાં સુધી સંપૂર્ણ જે જે જગ્યાએ પ્રકાશ સૂર્ય છે તો દેખાડવા વાળો જ છે પણ સૂર્યનું પ્રકાશ આંખની અંદર જે જગ્યાએ જઈને જ્યાં બેસવું જોઈએ એ જગ્યાએ જો ન બેસે તો સામેનું ચિત્ર સ્પષ્ટ ન થાય એવી રીતે બુદ્ધિની અંદર પણ જ્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ન થાય જ્યાં સુધી આંતરિક દર્શન ન થાય જ્યાં સુધી આંતર શોધ ન થાય જ્યાં સુધી અંતરથી અવગુણને ટાળવા માટેની ઈચ્છા ન જન્મે ત્યાં સુધી બુદ્ધિની અંદર કંઈક ને કંઈક આવો ભ્રમ થાય એટલે ઘણી વખત ગણાની એક બે વસ્તુ દેખાય આંખમાંથી આંખે કરીને જોયું ને તો બે દેખાય ત્રણેય દેખાય ગણાને એ અંદરની સિસ્ટમ બગડી ગઈ એમ બુદ્ધિની સિસ્ટમ બગડે ને એટલે આત્માનું બગડી જાય કારણ કે આત્માની આંખો જ બુદ્ધિ છે માટે શુદ્ધ બુદ્ધિ સ્વામી માગે છે વિઘ્ન વિનાયક દેવને કહે છે કે મારા અવગુણ અનેકને મટાડવા માટેનું મેં આ કાર્ય આરંભ્યું છે આ યજ્ઞ આરંભ્યો છે આમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના થાય ને એનું તમે ધ્યાન રાખજો એટલે વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કરે છે આ બહુ મોટું કાર્ય છે ગુણોને કેળવવાના અવગુણને કાઢવા એ કાંઈ નાનો યજ્ઞ નથી બહુ મોટો યજ્ઞ છે બહુ મોટો યજ્ઞ છે બહુ મોટી મહાપૂજા છે આ પોતાના અવગુણ ને કાઢવા અને ગુણો ને ગ્રહણ કરવા અને એ ગૃહો ગ્રહણ કરીને પાછા એને ભગવાનને વર્ણિય કરવા બહુ મોટી મહાપૂજા છે બહુ મોટી મહાપૂજા એટલે એમાં તો વિઘ્ન વિનાયક દેવનો અભિષેક કરવો જ પડે હે વિઘ્ન વિનાયક દેવ બધે બેઠા રહેજો ત્રિશૂળ લઈને બેસજો ચક્ર લઈને બેસજો પણ મને તમે સદગુની બનાવીને ભગવાનને ગમે એવા ગુણ મારે વિશે આવે એવે આ યજ્ઞની અંદર તમે મને મદદ કરજો ગુણ વિના ગોવિંદ ભગવાન પણ ગુણ વિના રાજી થતા નથી ભગવાન જેની જેની ઉપર રાજી થયા એ એક અવગુણ વાળા પર રાજી થયા કે ઓહો આમાં અવગુણ હતો એટલે ભગવાન રાજી થયા એવું ક્યાંય જોયું ભગવાન એની ઉપર રાજી થાય કે જેમાં કઈ ગુણ હોય અવગુણ વાળા ઉપર તો ભગવાન રાજી થતા નથી લો માટે ભગવાને રાજી નથી થતા જગતમાં કોઈ રાજી નથી થતા અવગુણ વાળા પર કોણ રાજી થાય કેટલાકની કોબાળ ભાષા હોય ગમે એમ બોલી નાખતા હોય એના પર કોણ રાજી થાય છે અવિવેકી માણસો પર કોણ રાજી થાય છે કો અવિવેકી હોય બોલવામાં બેસવામાં ઉઠવામાં જોવામાં ખાવામાં કોઈ પ્રકારનો વિવેક ના હોય એના પર કોઈ રાજી ના થાય માટે સદ્ગુની બનવું સદ્ગુની બનવા માટે આ ગ્રંથ છે અને સદ્ગુની બનીને આપણે જગતની અંદર ક્યાંય બહુ મોટા પ્રસ્થાપિત નથી થઈ જવાનું કે હું બહુ મોટો સદ્ગુની છું એ સદ્ગુણ આપણા મહારાજને રાજી કરવા માટે આપણા મહારાજ આપણને જો રાજી થાય ને એટલે સદગુણને કેળવવા છે આ જગતની ડિગ્રીઓ લેવાની જરૂર નથી કે ઓહો બહુ સરસ આમને બોલતા આવડે છે બહુ સરસ આમને વ્યવહાર આવડે છે એવી ડિગ્રી મેળવવાની નથી ભગવાનને એમ થાય કે આ મારી પાસે આવ્યો વાહ 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 કેવા ગુણોને કેળવ્યા એને કેવા અવગુણોને એક એકને કાઢ્યા ભગવાનને આવું થાય માટે વિઘ્ન વિનાયક દેવને ભેગા રાખવાના છે કે વિઘ્નના થવા દેતા કારણ કે કલ્યાણના માર્ગમાં એવું છે કે શરૂઆતમાં તો અવગુણ બહુ દેખાય આપણને મોક્ષના માર્ગમાં પછી શરૂઆતમાં દેખાય એટલે અવગુણને કાઢીને થોડા ગુણ કેળવી કેળવવાનો પ્રયત્ન થાય ભગવાન સદગુરુ સંતો ભક્તોની દયાથી પાંચ દહ પછી ગુણ કેળવાય પણ ખરા પણ એ કેળવાઈ જાય ને પછી બુદ્ધિમાં મલિનતા આવે કે ભાઈ આવે તો હું બરાબર થઈ ગયો છું પછી અવગુણ ના દેખાય એ બહુ મોટો પ્રોબ્લેમ આ મને ગુણ ગ્રાહકની કથા કરવા માટેનું જીભને પાવન કરવા માટેનો અવસર પ્રાપ્ત થયો એટલે આ ગુણ ગ્રાહકની કથા વાંચતા હોઈએ તો વાંચીએ વાંચી એટલે એમ થાય કે આપણે તો આટલા ગુણ બધા કેળવી જ લીધા અને અવગુણ આપણા નાશ પામી ગયા વાંચવાથી નથી થાતું કથા કરવાથી નથી થાતું કથાનું શ્રવણ કરવાથી નથી થાતું વિચાર કરીને એકાંતમાં બેસીને વિચાર કરીને અવગુણને કાઢવાની જ્યારે હિંમત આવે અવગુણને કાઢવા હિંમત છે પોતાના અવગુણને સ્વીકારવાય હિંમત હિંમત છે એક હોય તો પોતાના અવગુણને સ્વીકારી શકે કોઈ દિવસ કાયર પોતાના અવગુણને સ્વીકારી શકતો નથી જે પોતાના અવગુણને ઢાંકે છે જે પોતાના અવગુણને સ્વીકારતો નથી જે પોતાના અવગુણની આગળ આંખ આડા કાન કરે છે એવા કોઈ પણ વ્યક્તિઓ હું કે તમે એ કાયર છીએ નાપાક છીએ નપુષક છીએ જે પોતાના અવગુણને નથી સ્વીકારી શકતો જે પોતાના અવગુણને જોઈ નથી શકતો એ નપુષક છે કાયર છે હિંમતવાળો જે હોય એ તો પોતાના એક એક અવગુણને ખોડી ખોડીને એનું લિસ્ટ રાખે અને હિંમતવાળો છે એક એક અવગુણને કાઢવા માટે ભગવાન ભગવાનના સા સંતગુરુ ભગવાનના સંતો ભક્તો પાસે ભીખ માગે મારા અવગુણ છે એનો નાશ કરવામાં તમે મદદ કરજો આપણા વિઘ્ન વિનાયક દેવ જો કોઈ હોય તો આપણા સદગુરુ છે આપણને મળેલા આપણા સંતો ભક્તો છે આપણા અવગુણ એ જ નાશ કરશે એ જ નાશ કરશે શુદ્ધ બુદ્ધિ એ જ આપશે આપણને કારણ કે ભગવાન મનુષ્ય આકારે આપણી ભેગા છે નહીં અવગુણ દેખાય કે અવગુણ આપણી અંદર કાંઈ હોય તો એને જોવાનું છે કોણ એને અનુભવવાનું છે કોણ આપણી આપણે જેની ભેગા રહ્યા છે એવા સદગુરુ અને આપણે જેની ભેગા રોજ રહીએ છીએ એવા સંતો ભક્તો એને જ આપણા અવગુણનો અનુભવ થાય આપણા કાંટાઓ વાગવાના કોને એને જ વાગવાના એને જ વાગવાના આપણા અવગુણ છે એને વાગવાના એને જ અનુભવવાનું છે એને જ ઝાઝી ખબર પડવાની છે માટે પોતાના મળેલા જે પોતે જે જગ્યાએ રહ્યા છે એવા ભગવાન ભગવાને આપણને પસંદ કરીને આપેલા આપણા સદગુરુ અને આપણે જેની વચ્ચે મોક્ષનો માર્ગ કાપીએ છીએ એવા સંતો ભક્તો એના એની પાસે ભિખારી થાવ મારા અવગુણ મારી અંદર છે પણ હજુ બીજા કંઈ હોય ને તમને અનુભવાય તો ઓળખાવજો ઓળખાવજો અને એ જગ્યાએ નીકળે અને મારી અંદર ગુણ આવે એવા આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરજો ભગવાન પાસે પણ આ માગવું પણ ભગવાન અર્ચા સ્વરૂપે છે એટલે આવે પેલી ઘોડીનો સ્વભાવ હતો પગ ઊંચો કરવાનો લાત મારવાનો ભગવાન આખો દિવસ વાંડો લઈને બેઠા થકવી દીધી હાંજ પડે બોલો મૂળજી બ્રહ્મચારી કે થાળ જમવા મહારાજ કે ના આ ગોળીને પાટું મારવાનો સ્વભાવ છોડાવવો છે તમે વિચારો ચાર પગવાળી ગોળી પાટું મારે એ શ્રીજી મહારાજને પોષાય એવું નથી પશુ છે ને પશુ તો શું કરે મન કહો પશુ તો પાટું મારે સહજ છે કોઈ ઘોડો ડાયો હોય ને કોક થોડો એવો હોય કોઈ ગાય સારી હોય કોઈ મારકની હોય પશુ છે ને આખરે પશુ છે એનો સ્વભાવ એનો સ્વભાવ છે માફ કરવા યોગ્ય છે એનો સ્વભાવ ચલાવી લેવો પડે કેટલાકને ઘરે ગાયો ભેંસો હોય દૂધ બહુ દેતી હોય પંદર પંદર લીટર દેતી હોય પણ હોય મારકની એ મારકની ગાય હોય કે ભેંસ હોય તો એને કોઈ કાઢી ના મૂકે એ જે આખો પરિવાર હોય ને એ પાંચ દસ જણનો એમાં એક જણ એવા હોય જેને દોવા દે જેની જો ડાય રહેતી હોય પણ બીજો કોઈ ગયો તો પાટું જ મારે એવી ગાયો ભેંસો હોય છે તમે જોઈ હશે એવી તો એ જો દૂધ કાઢવા વાળો એ વ્યક્તિ જો ના હોય તો પછી એના પગ બધું બાંધીને બીજાને કાઢવાનું હોય તો પગ બાંધે તો એ ઉછળે પણ શું એને કોઈ મારી નાખે ના એમ વિચારે વી લિટર દૂધ આપે છે ભલે મારક નહીં રહી વી લિટર દૂધ આપે છે એક જણને કાઢવા દે છે ને કંઈ વાંધો નહીં પશુ છે પશુ એને ચલાવી લેજ પણ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ જો ઘોડીને પાટું મારવાનો સ્વભાવ છે મહારાજ કે હાલશે નહીં અવગુણ છે ને પોતે વાહડો લઈને બેઠા ચોખ્ખા ઘોડાને બોલો તો માનવને તો કરવા જોઈએ અવગુણ નથી રહેવા દેવો તો આપણા ક્યાંથી રહેવા દે બોલો ઘોડાને એમને મુક્ત કરવો છે તો આપણા સ્વભાવો ઘોડા ગધેડા જેવા હોય એને મહારાજને કેવી રીતે રાખવા હોય કાટ જ છે વાહડો લઈને બેઠા મૂળજી બ્રહ્મચારી કે મારા થાળ તૈયાર જો હાલો ને આ હવારને કઈ ડ્યુટી બજાવો છો આજે તો ઓન ડ્યુટી જ છો હવારના મહારાજ કે ઓન ડ્યુટી છું અને મને જમાડવું હોય તો અહીં વાહણો લઈને બેહો એક જણને બે આડો ને આ જ કર્યા કરવાનું છે આના પગે અડાડવાનો એ પાટું મારે એટલે ફરી અડાડવાનો પાટું મારે એટલે ફરી અડાડવાનો પણ મહારાજ આ કઈ પ્રયોગશાળા ખોલી તમે મહારાજ કે એ બધું હાંજે કહીશ બાકી આ કોઈને કામ કરવું હોય તો જ હું જમીશ બાકી તો ભૂખ્યો રહીશ પણ આનો સ્વભાવ કાળે પાર છે મહારાજને કહીએ મહારાજ અમે તો ઘોડા કરતા એ ઘોડો તો એક જ પાટું મારતો તો તો મહારાજ અમારે બહુ પાટા મારવાના સ્વભાવ છે પ્રભુ શ્રદ્ધા રાખજો અમારા અવગુણ જોઈને તમે હિંમત ના હારી જતા વાહડા મારે જ રાખજો વાહડા મારે જ રાખજો મહારાજ પેલો ઘોડો તો હારો છે એક દી ડાયો થઈ ગયો અમાર તો ઘણા વર્ષો સુધી બહાડા મારવા પડશે પ્રભુ તમારે સદગુરુમાં રહીને અડાડવો પડશે સંતો ભક્તોમાં રહીને અડાડવો પડશે ત્યારે માંડ માંડા પાટા મારવાના પેલા ઘોડાને તો એક જ પાટું મારવાનો પગે સ્વભાવ હોય અમાર તો રોમે રોમે સ્વભાવ છે મહારાજ આમ મહારાજને વિનંતી કરીશું મહારાજને બહુ તાણ છે આપણને અનાદિ મુક્ત બનાવવા છે મહારાજને અનાદિ મુક્ત બનાવવા છે આપણને મહારાજને એમની મૂર્તિમાં મસ્ત બનીને રહી એવા કરવા છે માટે મહારાજને હૃદયથી પ્રાર્થના કરવી હે નાથ હે દયાળુ હે કૃપા હે પતિ પાવન હે ભક્ત વત્સલ હે વાત્સલ્યની મૂર્તિ હે મમતાની મૂર્તિ હે ગુણ પ્રતિપાળક હે ગુણ ગુણના દાતા હે ગુણોના ભંડાર હે પ્રભુ તમે મારી ઉપર દયા રાખજો દયાના નિધિ દયા રાખજો અને દયા કઈ વાડો અડાડ્યા કરજો વાહડો અડાડ્યા કરજો સાડા ત્રણ કરોડ રૂવાડે અવગુણ ભર્યા છે હે પ્રભુ માટે અડાડ્યા કરજો બહુ મોટો દાખલો છે તમારા જેવા સમર્થ ભગવાન મળ્યા એ કરશે તો આ બધું સાફ થશે મહારાજ મૂળજી બ્રહ્મચારીને ક્યાંય કોઈને બેહડ દો આ ડ્યુટી પર તો બોલો એક પાર્ષદને બેસાડે ત્યારે મારા જમાડવા ગયા અને હાજ પડે ઓલી ઘોડી છે ને ગમે એટલા વાહડા અડાડો ને તો પાટું ઉલાડતી બંધ થઈ ગઈ થાકી ગઈ હાંજ પડે હવારથી ક્યારે થાકી હાંજ થાકી પણ પછી ડાઈ થઈ ગઈ વાહડો કોઈ અડાડે ગમે તે અડાડે પણ પાટું મારવાનું બંધ કરી દીધું એ ઉલાડવાનું બંધ કર્યું લો એમ આપણને કોઈ વાહડા અડાડે ત્યારે આપણને શું થાય આખે પેલી તો એક જ પાટ ઉછાળે આપણે તો આખે આંકડા ઉછળીએ એમ મને આમ કહી દો છો તે મારો જ સ્વભાવ આવો હશે હું જ દેખવું છું આખી ગોળી ઉછળે હા બીજું કોઈ દેખાતું નથી ના ભગવાન દયાએ કરીને આપણા સ્વભાવ કોઈમાં રહીને ઓળખાવે છે આપણા અવગુણ કોઈ ભગવાનના સદગુરુ કે સંત ભક્તમાં રહીને ઓળખાવે છે એને આપણે ટાળવા પ્રયત્ન કરીએ ને નીકળીએ તો મૂર્ખામી કહેવાય આપણે સદ્ગુણોને મેળવા પ્રયત્ન ન કરીએ અને અવગુણના પોટલા બાંધીને રહીએ અને આપણે એવી એવું વિચારી લઈએ સારી વાતો કરીએ છે અને સારી વાતો સાંભળીએ છીએ એટલે બરાબર બસ ભગવાન રાજી ના વાત કરવાથી ભગવાન રાજી નથી થઈ જતા વાતોને સાંભળવાથી ભગવાન રાજી નથી થઈ જતા વાત પ્રમાણેના જીવનને કેળવવાથી મારા જ રાજી થાય છે કેળવણી જોઈએ મારીને તમારી કેળવણી જોઈએ પૂર્વેના થયેલા સંતો ભક્તો આજે જે એવા ગુન્યલ સંતો ભક્તો હોય એની સાથે આપણા જીવનની મેળવણી જોઈએ અને મેળવીને પછી એ પ્રકારના જીવનને કરવા માટે સુરવીરતાથી અને હિંમતથી એવા સંતો ભક્તોના દાસ થઈને એના ભિક્ષુક થઈને ભગવાનના ચરણના કિંકર થઈને જ્યારે એ સદગુણોને આપણે કેળવીએ મેળવીએ ત્યારે ભગવાન રાજી થાય એવો ગુણ ગ્રાહક ગ્રંથ આપણને સૌથી પહેલી જ સૂચના આપે છે શુદ્ધ બુદ્ધિથી જીવવું કહેતા બુદ્ધિરૂપી આંખથી પોતાના ઉગુણને ખોળીને એ બુદ્ધિરૂપી આંખ દ્વારા સદગુણને કેવી રીતે કેળવાય એ ઉપાયો સંતો ભક્તો પાસેથી શીખીને કોઈ રીતે આ કાર્યમાં વિઘ્ન ના આવે એવી રોજ સ્તુતિ કરીને મોહાંત બન્યા વિના સદગુણોની આપણા જીવનમાં કેળવણી થાય એવી સ્વામી સૌથી પહેલાં આપણને બે કડી દરમિયાન આપણને સૌથી પહેલાં ગુણ ગ્રાહક ગ્રંથ એની ભૂમિકા આપણને બતાવે છે કે ગુણને ગ્રહણ કરવા છે અવગુણનો નાશ કરવો છે અને ગુણને ગ્રહણ કરવા છે ભગવાનને રાજી કરવા માટે આ ઉદ્દેશ સ્વામી આપણને શીખવાડે છે બે કડી અહીં ગુણ ગ્રાહક ગ્રંથની આપણે શરૂઆતમાં લીધી છે ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજની જે